આકાશમાં દેખાતો ચંદ્ર 16 કળાઓ દ્વારા પૂનમે પૂર્ણરૂપે ખીલે. આ કેમ થાય છે તે આપ જાણો છો? ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક પર કેમ સ્થાન આપ્યું તેનું કારણ આપ જાણો છો? શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાથે ચંદ્ર કઈ રીતે જોડાયેલા છે? આ રોચક વાતો લઈને આવ્યો છું હું નિસર્ગ પંડ્યા, સનાતન સંદેશના માધ્યમ દ્વારા. ચંદ્રદેવની આ કથા શિવ પુરાણના કોટિરુદ્ર સંહિતામાં આવેલ છે. દક્ષ પ્રજાપતિએ તેમની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કરાવ્યા હતા. બધી જ કન્યાઓ આ વિવાહથી ખૂબ ખુશ હતી. ચંદ્ર દેખાવમાં ઘણા જ આકર્ષિત હતા. ચંદ્રને આ બધામાં રોહિણી સાથે વિશેષ પ્રેમ હતો. આ જ કારણોસર અન્ય 26 કન્યાઓ દુઃખી રહેવા લાગી. તેમણે પિતા દક્ષને આ વિશે વાત જણાવી. પિતા દક્ષે ચંદ્રને સમજાવ્યા કે તમારે બધી જ પત્નીઓને સમાન ભાવે રાખવી જોઈએ. ચંદ્ર પર આ સલાહની કોઈ અસર થઈ નહીં. તેઓ રોહિણી સાથે જ વિશેષ સ્નેહભાવ રાખતા રહ્યા. રાજા દક્ષે વારંવાર ચંદ્રને સમજાવ્યા, છતાં જ્યારે ચંદ્ર ન માન્યા ત્યારે ક્રોધિત થઈ દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષયરોગ થશે, તું ક્ષીણ થઈ જઈશ. આ શ્રાપ સાંભળતા જ રોહિણી અને ચંદ્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે દક્ષની માફી માંગી, પરંતુ દક્ષે આ વાત માન્ય ના રાખી. ચંદ્ર અને રોહિણી પિતામહ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ જણાવ્યું કે આ શ્રાપમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. તમે પ્રભાસ ક્ષેત્રમાં જઈ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી ભગવાન શિવની પૂજા આરાધના કરો, આજ આનું નિવારણ છે. બ્રહ્માજી દ્વારા ઉપાય મેળવી ચંદ્ર અન્ય દેવગણો સાથે અને રોહિણીને લઈ પરમ પવિત્ર કલ્યાણકારી પ્રભાત ક્ષેત્રે ગયા. ચંદ્રએ કઠોર તપસ્યા ત્યાં શરૂ કરી. સમયાંતરે પ્રભુ શિવશંકર પ્રસન્ન થઈ ચંદ્રને વરદાન માગવા કહે છે. ચંદ્રએ દક્ષ દ્વારા મળેલ ક્ષય રોગના શ્રાપની વાત કરી પોતે જીવનદાન માંગ્યું. શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે. ચંદ્રને એની ભૂલો માટે શ્રાપ મળ્યો હતો, પરંતુ તેની કઠોર તપસ્યાથી પ્રભુ શિવશંકર પ્રસન્ન થયા હતા. માટે વરદાન આપ્યું કે સુદ પક્ષમાં તમારી એક એક કળા વધતી જશે અને વદ પક્ષમાં તમારી એક એક કળા ઘટતી જશે. આ વરદાનની સાથે જ ચંદ્રને અભયદાનના સારરૂપ પોતાના મસ્તક પર સ્થાન આપી દીધું. જ્યારે સ્વયં મૃત્યુંજય મહાદેવની સાથે ચંદ્ર હોય પછી મૃત્યુ અને ક્ષયનો ભય કેવો? માટે જ અમાસથી પૂનમ સુધી દર રાત્રિએ ચંદ્રની એક એક કળા વધતી જાય છે અને પૂનમે તેઓ પૂર્ણ પ્રકાશમાનના રૂપમાં જોવા મળે છે. જ્યારે પૂનમથી અમાસ સુધી ચંદ્રની દરેક કળા ઘટતી જાય છે અને અમાસે આપણે તેમને જોઈ શકતા નથી. શિવના મસ્તક પર અજવાળ્યા પક્ષ એટલે શુદ્ધ બીજનો ચંદ્ર સ્થાન પામ્યો છે. ભગવાન શિવની કૃપાથી ચંદ્રને જીવનદાન મળ્યું, સાથોસાથ પૃથ્વીલોકમાં પૂજનીય બનવાના આશીર્વાદ પ્રાપ્ત થયા. શિવજી અને ચંદ્રમાની બીજી એક લોકવાયિકા કથા પણ આપણે જાણીએ. જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે સમુદ્રમાંથી વિષ પણ ઉત્પન્ન થયું. આ હળાહળ વિષથી જગતને બચાવવા માટે ભગવાન શિવજીએ આ વિષને પોતાના કંઠમાં સમાવી લીધું. આ વિષ એટલે કે ઝેરના પ્રભાવથી મહાદેવનું શરીર ખૂબ જ ગરમ રહેવા લાગ્યું. ત્યારે ચંદ્રમાએ શિવજીને વિનંતી કરી કે આપ મને આપના મસ્તકે ધારણ કરી લો, મારી શીતળતાને લીધે આ વિષથી ઉત્પન્ન ગરમીમાં તમને રાહત થશે. માટે શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધા. ચંદ્રની પ્રાર્થના સાંભળી લોક કલ્યાણ હેતુ મહાદેવ શિવશંકર આ પ્રભાસ ક્ષેત્રે લિંગ રૂપે પોતાના જ્યોતિર્મય રૂપમાં સદાયના માટે અહીં સ્થાપિત થયા. ચંદ્રનું બીજું નામ સોમ છે. ચંદ્રની સહાયતા માટે તેમના દ્વારા પૂજનીય મહાદેવ
સ્વયં પ્રગટ થયા હોવાથી આ સ્થળ સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. સોમનાથ જ્યોતિર્લિંગ ભારતમાં આવેલા બાલ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો જ રસપ્રદ. તેતાયુગથી આ મંદિરનું અસ્તિત્વ છે. ચંદ્રએ પ્રભુ સોમનાથ માટે સોનાનું મંદિર બનાવ્યું હતું. રાવણે તેમના માટે રજત મંદિર બનાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ચંદનના લાકડામાંથી અને રાજા ભીમદેવે પથ્થર અને રત્નોથી આ મંદિરના નિર્માણ કરાવ્યા. કાળક્રમે વિધર્મી મુસલમાનોના અનેક આક્રમણો પણ આ મંદિર પર થતા રહ્યા. મંદિરની ધન સંપત્તિ આક્રમણકારો લૂંટતા ગયા. આજે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રે આપણે જે મંદિર જોઈએ છીએ તે આપણા ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મહેનતનું પરિણામ છે, જે હજારો લાખો હિન્દુઓનું પ્રેરણા સ્ત્રોત શ્રદ્ધા સ્થાન છે. આ મંદિર સ્થાપત્ય ચાલુક્ય શૈલીથી બંધાયેલું છે. પ્રભાસ પાટણના દરિયા કિનારે આ ભવ્ય શિવાલયની ત્રણેય બાજુ કશું જ નથી, બસ નજર જાય ત્યાં સુધી મહાસાગર પથરાયેલો છે. મંદિરની નજીક હિરણ્યા, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ સ્થાન છે. સોમનાથથી થોડેક જ દૂર ભાલકા તીર્થ આવેલ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મંદિર પરોઢિયે 4 વાગે ખુલી જાય અને રાત્રે 11 વાગ્યા સુધી ભક્તોના દર્શનાર્થે ખુલ્લું રહે છે. શ્રાવણ માસ સિવાય સોમનાથ મંદિર સવારે 5:30 વાગે ખુલે અને રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે. આ પ્રભાસ ક્ષેત્ર ભગવાન શિવશંકર અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેનું મહત્વ ધરાવતા હોવાથી તેને હરિહર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. અહીં મંદિરમાં રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો બતાવવામાં આવે છે, જેમાં સોમનાથ જ્યોતિર્લિંગનો સઘળો ઇતિહાસ આપણી નજર સામે દ્રશ્યમાન થઈ જાય છે. સોમનાથ જ્યોતિર્લિંગ સાથે મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય પણ અનેરું છે. આ એક જ મંત્રના માધ્યમથી આપણને મૃત્યુરૂપી કાળનો ભય રહેતો નથી. શરીરની સ્વસ્થતા અને મનની પ્રસન્નતા ટકાવી રહેવાથી આપણે આપણા બધા જ કાર્યો નિશ્ચિંતપૂર્વક કરી શકીએ છીએ અને અંતે ખૂબ સરળતાથી જીવનું શિવમાં મિલન થઈ જાય છે. ચંદ્રના માધ્યમથી આપણને શીખ મળે કે જીવનમાં ગમે તેટલી વિટમણાઓ આવે, મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થાય, તો પણ આપણે આપણા પ્રભુ પર અખંડ શ્રદ્ધા રાખવાથી આપણા સુખને કદી હાનિ પહોંચતી જ નથી. વિકટ પરિસ્થિતિ રૂપી અગ્નિમાંથી આપણને શુદ્ધ સોનું બનાવી બહાર લાવવાની જવાબદારી મહાદેવ હંમેશા નિભાવે છે. જીવનમાં એકવાર ચોક્કસ આ પવિત્ર પાવન યાત્રાધામની મુલાકાત અવશ્ય લેશો. અમારી સાથે જોડાઈ રહેવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. જય ભગવાન.